विद्यार्थी मित्रों नमस्कार। आज आप धोरण 11 SPCC में CC प्रकरण 4 पूछप्रछ पत्रों प्रत्युत्तरो विषय अभ्यास करीशुं। तो मित्रों आ पांचमा चैप्टर में आ चैप्टर नंबर CC विभाग में पांचमू चैप्टर है, एटले ध्यान आपजो। तो आज आप पूछप्रछ पत्रों एटले शू पहेली व्याख्या समझावी दऊं। तो मित्रों तमे समझी लो के ग्राहकों के व्यापारी माल सामान खरीदवाना इरादे वेचाणकर्ता पासे थी माल सामान ने लगती जरूरी माहिती अने मरवापात्र महत्तम फायदा विषे पूछा करतो पत्र लखे छे त्यारे एने पूछपरछना पत्र कहेवामां आवे छे। आमक एवुं होय के ग्राहक के व्यापारी ए पूछपरछ करे छे बराबर माल सामाननी गुणवत्ता विषे के माल सामान नी महत्व विषे ए पूछपरछ करे त्यारे एने पूछपरछना पत्र कहेवामां आवे छे। तो हवे तमने खास महत्वनो मुद्दो छे पूछपरछना पत्र लखवा माटे ध्यानमां राखवा लायक बाबतो कई। तो पहला तो आपजे परिचय। तो पूछपरछना पत्रनी शरूआतमां पत्र लखनार पोतानो व्यापारी पेढ़ी तरीके परिचय आपे छे बराबर। पूछपरछना पत्रनी शरूआतमां पत्र लखनार पोतानो व्यापारी पेढ़ी तरीके परिचय आपे छे, ए पहेलो मुद्दो छे। त्यारबाद अनुसंधानमां पूछपरछना पत्रनुं अनुसंधान एटले के पत्र जाहेरातना अनुसंधानमां व्यापारी डिरेक्टरनी विगतना आधारे के कोईनी भलामणना आधारे लखाय छे ते पण दर्शावे छे, तेने अनुसंधान कहेवामां आवे छे बराबर। अने आ ज्यारे बे पूरा थाय मुद्दा एटले पत्र लखवानो उद्देश्य बराबर, कया उद्देश्यथी पत्र लखवामां आवे छे इन्क्वायरी करवा माटे के पूछपरछ करवा माटे ए उद्देश्य जणावामां आवे छे बराबर। माल सामान खरीदवा, सेवा मेळववा, माल उपलब्ध छे के नहीं ते सामान्य माहिती माटे पत्र लखाय छे तेने उद्देश्य कहेवामां आवे छे। त्यारबाद विगतवार वर्णन। पत्र ज्यारे लखे छे व्यापारी के ग्राहक त्यारे ए विगतवार वर्णन करे छे, जेम कि एमां शुं आवे समझी लो मित्रों, जे वस्तु मंगावी होय तेनुं विगतवारे स्पष्ट वर्णन करवामां आवे छे बराबर। जेम के जत्थाबंध खुर्शीओ खरीदवानी होय तो कया मॉडेलनी, कई डिज़ाइन, कयो रंग, तो एनुं विगतवार वर्णन ए करवामां आवे छे। तेनी विविधता वेराइटीसनो ख्याल मेळवा पूछपरछ करवी जोईए। त्यારબાદ પ્રત્યક્ષ નિદર્શન। મિત્રો આ પણ ખાસ મુદ્દો છે મહત્વનો, વિગતવાર વર્ણન પછી આવશે નિદર્શન, પ્રત્યક્ષ નિદર્શન એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ડેમો બરાબર। ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ। કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા તો વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે, જેમ કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ હોય તો તેનો ડેમોનું પ્રદર્શન પ્રત્યક્ષ થવું જોઈએ નિદર્શન બરાબર, તો જેથી કરીને વેપારી કે ગ્રાહકને ખબર પડે એટલા માટે। ત્યારબાદ અન્ય ખર્ચાઓ, અન્ય ખર્ચાઓ પણ જાણી લેવા જોઈએ, જેમ કે પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ। માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતા કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માંગે છે તે અન્ય ખર્ચ એટલે કે વાહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો, GST કે અન્ય વેરા સામેલ હોય તો તેની પણ માહિતી લેવી જોઈએ, જેથી વેપારી કે ગ્રાહકને ખબર પડે કે કેટલા ખર્ચાઓ અંદર સામેલ છે। જો અન્ય ખર્ચાઓની માહિતી મેળવવામાં ન આવે તો ક્યારેક તકલીફમાં મુકાઈ જવું પડે છે, એટલે અન્ય ખર્ચાઓની સ્પષ્ટ માહિતી લઈ લેવી જોઈએ। મેં તમને કહ્યું તે પ્રમાણે GST હોય કે અન્ય ખર્ચાઓ હોય, પેકિંગ ખર્ચ હોય, વાહન ખર્ચ હોય બરાબર, એના ખર્ચાઓની માહિતી પણ વ્યવસ્થિત લેવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે નહીં। ત્યારબાદ આવશે વળતર બરાબર। ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવા આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા વિશે જણાવી શકાય, એટલે વળતરની ખાસ માહિતી લેવી જોઈએ। ત્યારબાદ નાણાંની ચૂકવણીની રીત, આ પણ ખાસ મહત્વની બાબત છે।
કેશથી પેમેન્ટ કરવાનું છે કે ચેકથી પેમેન્ટ કરવાનું છે, ડ્રાફ્ટથી પેમેન્ટ કરવાનું છે, તે ખાસ માહિતી લેવાની હોય છે. માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત, રોકડ છે, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ વગેરેની માહિતી પણ લેવી જોઈએ, જેથી કરીને વેપારી ગ્રાહકમાં કોઈ મૂંઝવણ રહે નહીં. એ પણ અહીંયા ખાસ માહિતી લેવાની હોય છે. ત્યારબાદ પેકિંગ, બરાબર, આકર્ષક પેકિંગ પણ બહુ જ મહત્ત્વનું છે. ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે આ અંગે માહિતી મેળવવી જોઈએ. ઋતુ પ્રમાણે પેકિંગ થાય પણ જરૂરી છે. ચોમાસું હોય તો વરસાદથી બચવા માટે, રક્ષણ માટે એને અનુરૂપ પેકિંગ હોય એ પણ આવકાર્ય છે. એટલા માટે ઋતુ પ્રમાણેનું પેકિંગ થવું જોઈએ. એટલે એવી પણ માહિતી સ્પષ્ટ પ્રમાણે તમારે, એટલે કે વેપારી કે ગ્રાહકે લેવી જોઈએ, જેથી કરીને એનું રક્ષણ થાય. સમય મર્યાદા, સમય મર્યાદા પણ ખાસ મહત્ત્વની છે. જ્યારે વેપારી કે ગ્રાહકે માલ સામાનનો ઓર્ડર આપેલો હોય તો એ સમય મર્યાદામાં ઉપલબ્ધ થાય, જેથી કરીને એ ગ્રાહકને એ સમય પ્રમાણે, એટલે કે સમય અનુસાર એ વેચી શકે, બરાબર. એટલે વેપારમાં સમયસર માલ સામાન મેળવવો જરૂરી છે, જેથી કરીને વેપારમાં તકલીફ પડે નહીં અને કન્ટિન્યુટી જળવાય. અથવા તો જો સમય મર્યાદામાં માલ સામાન ન મળે તો કન્ટિન્યુટી જળવાતી નથી, જેથી કરીને વેપારમાં લોસ જતો હોય છે. એટલા માટે સમય મર્યાદા પણ મહત્ત્વની છે. માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે તે કેમ તે વેચાણ કરતાને પૂછવું જરૂરી છે. એટલે સમય મર્યાદા પણ ખાસ મહત્ત્વનું છે. ત્યારબાદ ભવિષ્યમાં ઓર્ડર, જો આ બધા મુદ્દાઓ, પરિચય, અનુસંધાન, ઉદ્દેશ્ય, વિગતવાર વર્ણન, નિદર્શન, અન્ય ખર્ચાઓ, વળતર, પેકિંગ્સ અને સમય મર્યાદા, આટલા મુદ્દાઓની સ્પષ્ટતા થઈ જતી હોય તો એ વેપારી કે ગ્રાહક એ ભવિષ્યમાં ઓર્ડર આપો કે નહીં તે અંગે વિચારે છે. જો તેને માલ સામાન અંગે જો જરૂરી સંતોષ થતો હોય, રિક્વાયરમેન્ટ પૂરી થતી હોય, બરાબર, માલ સામાન સારો આવતો હોય, એનું પેકિંગ સારું હોય, એની ક્વોલિટી સારી હોય, તો વેપારી કે ગ્રાહક એ ભવિષ્યમાં ઓર્ડર આપવા માટે પ્રેરાય છે અને એના જે વ્યાપારિક સંબંધો હોય એ જળવાઈ રહે છે. પત્રના અંત ભાગમાં આ ખાસ ઉલ્લેખ કરવાનો હોય, બરાબર, કે વેચાણકર્તાને ખાતરી આપો કે તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર પણ આપીશું, બરાબર. અને છેલ્લો મુદ્દો છે માલ સામાનની જથ્થાબંધ ખરીદી. માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલ સામાનના વહન માટે તેમજ જરૂરી સમય મર્યાદા વિશે વિચારી અગાઉથી લખાવવા જોઈએ, બરાબર. જો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપવાનો હોય તો તેનો પણ તેને ઉલ્લેખ કરવો જોઈએ. તો આ થયા મુદ્દા. મિત્રો, પૂછપરછના પત્રો લખવા માટે કઈ કઈ બાબતો તમે ધ્યાનમાં રાખશો? આ પ્રશ્ન ખાસ પૂછાય છે પરીક્ષામાં, સીસી વિભાગમાં. તો આપણે ફરી તેનું કરી લઈએ રિવિઝન. તો પહેલાં પરિચય આપવાનો, ત્યારબાદ અનુસંધાન એટલે સંદર્ભ, તમારે સંદર્ભ દર્શાવવાનો હોય બીજા મુદ્દામાં, ત્યારબાદ પર્પઝ, ઉદ્દેશ્ય, તેનો હેતુ બતાવવાનો કે કયા હેતુ તમે પત્ર લખી રહ્યા છો. ત્યારબાદ વિગતવાર વર્ણન, પત્રનું વિગતવાર વર્ણન કરવું જોઈએ. નાણાંની નિદર્શન, અન્ય ખર્ચાઓ, વળતર, નાણાંની ચૂકવણીની રીત, પેકિંગ, સમય મર્યાદા, ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું, બરાબર, અને છેલ્લે માલ સામાનની જથ્થાબંધ ખરીદી. મેં જે સમજાવ્યું તમને, તો આટલા મુદ્દા તો જો તમે ધ્યાનમાં રાખશો તો તે પ્રશ્ન તમે સરળતાથી લખી શકશો. તો આ મુદ્દામાં તમે આજે મેં તમને સમજાવ્યું માલ સામાનના, સોરી, પૂછપરછના પત્રોની વ્યાખ્યા અને પૂછપરછના પત્રો લખવા માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની. તો તમે આજે આ ચેપ્ટરમાં આટલો અભ્યાસ કરશો તેવી અપેક્ષા સાથે હું મારું લેક્ચર પૂરું કરું છું.